આરોગ્ય ક્ષેત્રે થતી ઉત્કૃષ્ટ કામગીરીની ગુલબાંગો ફૂંકતા પ્રશાસનના ગાલ પર તમાચારૂપી ઉદાહરણ છે પંચમહાલની સિવિલ હોસ્પિટલ. કારણ કે અહીં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો. સિવિલમાં રૂપિયા 1 કરોડ 11 લાખના ખર્ચે ફાળવવામાં આવેલી સીટી સ્કેન મશીન છેલ્લા 15 વર્ષોથી ધૂળખાઈ રહ્યું છે. રેડિયોલોજી વિભાગમાં પણ તબીબનો અભાવ છે. દૂર દૂરથી ઇલાજ માટે આવતા ગરીબ દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. 210 બેડ ધરાવતી આ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર નથી મળતી. આ અંગે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનના જણાવ્યા મુજબ સીટી સ્કેન મશીન કંડમ હાલતમાં છે, જે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી, અને નવા સીટી સ્કેન મશીન માટેની દરખાસ્ત કરાયાની પણ વાત કરી. મારે અત્યારે એવી તકલીફ પડી રહી છે કે સીટી સ્કેનનું અહીંયા સગવડ નથી અને સોનોગ્રાફીના ડૉક્ટર નથી. સીટી સ્કેન કરાવવું સામાન્ય પ્રજાને ખૂબ જ પરવડે તેવું નથી. આજે 5000 થી 4000 રૂપિયા ખર્ચો થાય છે, એ ક્યાંથી પહોંચી વળે? અને એ સગવડ ન હોવાથી આ દવાખાનામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. ગરીબ પ્રજા બિચારી અહીં ને ત્યાં જઈ અને હેરાન થાય છે, પણ આ સગવડ ન હોવાથી અને ડૉક્ટર અવેલેબલ ન હોતી સોનોગ્રાફીના. અહીંયા સીટી સ્કેન મશીન બિસ્માર હાલતમાં છે, બંધ હાલતમાં છે, અને સાથે સાથે રેડિયોલોજિસ્ટ જે વિભાગ છે ત્યાં આગળ પણ ડૉક્ટરની અછત છે, જેના કારણે સીટી સ્કેન અને સોનોગ્રાફી જેવા રિપોર્ટો દર્દીઓને બહાર કરાવવા જવું પડે છે અને તે ખૂબ ખર્ચાળ છે. સીટી સ્કેન મશીન ઘણા વખતથી બંધ છે અને એની બધી જ પ્રોસિજર કરેલ છે વડી કચેરી થ્રુ, અને નવી રિક્વાયરમેન્ટ પણ બી જાણ કરેલ છે, એ પણ પ્રોસિજર અહીંથી પૂરેપૂરી કરેલી છે. સોનોગ્રાફી મશીન ચાલુ છે, પણ એમાં અમારા રેડિયોલોજિસ્ટ અત્યારે છે નહીં હાલ હોસ્પિટલમાં, એટલા માટે સોનોગ્રાફી નથી થઈ રહ્યા. એને એમને બી અહીં આગળ લાવવા માટેની ઉપર વડી કચેરીએ જાણ કરેલ છે અને એની બી પ્રોસેસ કરેલ છે. મેડિકલ કોલેજ માન્ય ગોધરાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં જે મહત્ત્વની મશીનરી છે તે ધૂળ ખાઈ રહી છે. ખાસ કરીને સીટી સ્કેન મશીન પાછલા 15 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. જેના દ્રશ્યો જોઈ રહ્યા છો, લાખો રૂપિયાના ખર્ચે વસાવવામાં આવેલા જે મશીનો જે છે ધૂળ ખાઈ રહ્યા છે. આ સીટી સ્કેન મશીન જે દર્દીઓની તપાસ માટે મૂકવામાં આવ્યા હતા, પરંતુ આની યોગ્ય સંભાળ ન રાખવાના કારણે પાછલા 15 વર્ષથી આ સીટી સ્કેન મશીન ધૂળ ખાઈ રહી છે. સાથે સાથે રેડિયોલોજી ન હોવાના કારણે અહીંયા જે સોનોગ્રાફી માટે આવતા દર્દીઓ પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સાથે સાથે જે એક્સરે હાઉસ છે, એક્સરે વિભાગ છે, ત્યાં પણ પૂરતો સ્ટાફ ન હોવાના કારણે ત્યાં પણ દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. કુલ મળીને કહી શકાય કે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે પંચમહાલ, દાહોદ અને મહીસાગર 3 જિલ્લાના દર્દીઓ મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે, પરંતુ યોગ્ય સારવાર માટે આવતા હોય છે, પરંતુ યોગ્ય સાધન સામગ્રી ન હોવાના કારણે અહીંયા આવતા ગરીબ દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાથે સાથે તેઓને જે મહત્ત્વના રિપોર્ટ કઢાવવા માટે ખાનગી જે હોસ્પિટલોમાં જવાની ફરજ પડી રહી છે. હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ.